નમસ્કાર મિત્રો, હું છું નયન પરમાર અને સ્વાગત છે તમારું મારી આ ચેનલ સક્સેસ ટેકનોબમાં. આજે હું વાત કરવાનો છું કે ઇન્સ્ટાગ્રામની અંદર તમે કઈ રીતે તમારી લાઇક, શેર, સેવ અને કોલાબ વધારી શકો છો, જેથી કરીને જે કોલોબરેશન કરવામાં આવે છે, કોલોબરેશનમાં તમને કયા કયા બેનિફિટ છે, એવા બે રહસ્યની ટિપ્સ તમને આપવા જઈ રહ્યો છું. કે જે કોલેબરેશનની બે રહસ્યની જે ટિપ્સ છે, એનાથી તમારા લાઇક વધશે, કોઈપણ કન્ટેન્ટ અથવા કોઈપણ રીલના વ્યૂ વધશે, શેર વધશે, એની સાથે તમારા ફોલોઅર વધશે, અને તમે જેની સાથે કોલાબરેશન કરો છો એ વ્યક્તિ અને તમારા બંનેના એક સાથે કોઈપણ રીલ ગ્રો થશે અને ફોલોઅર પણ વધવાની સંભાવના છે, જેથી કરીને ક્યાંક ને ક્યાંક તમને બંનેને ફાયદો થાય. હવે એ બે એવી સિક્રેટ ટેપ છે, એ એવરગ્રીન છે. કોઈપણ સિઝનમાં અને કોઈપણ સમયમાં એ જે એવરગ્રીન ટીપ છે એ તમને કામમાં લાગી શકે છે. તો આ વિડીયો છેલ્લે સુધી જોજો, જેથી કરીને હું જે આ સિક્રેટ ટીપ્સની વાત કરવાનો છું એ તમને સમજાઈ જાય. અને આ વિડીયો ગમે તો મને ફોલો કરવા માટે, મને સપોર્ટ કરવા માટે વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને મારી દરેક નવી અપડેટ તમને મળતી રહે. અને બેલ આઇકન દબાવવાનું ના ચૂકતા, જેથી કરીને મારા અવનવા વિડીયો જે ડિજિટલ માર્કેટિંગ અને સોશિયલ મીડિયા માર્કેટિંગ પર આધારિત હોય છે તો એ સરળ ભાષામાં તમે સમજી શકો, જાણી શકો. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. શું તમે જાણો છો કે અન્ય લોકો સાથે કોલાબ સંયોગ કરતા ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ એન્ગેજમેન્ટમાં 50% જેટલો વધારો જોઈ શકાય છે? આ વાત સાંભળવામાં ઘણી આશ્ચર્ય પમાડે એવી છે, બરાબર ને? જો તમે તમારું ઇન્સ્ટાગ્રામ સારી રીતે ગ્રો કરવા માગતા હોય તથા ફોલોઅર્સ વધારવા માગતા હોય તો સારા ક્રિએટર સાથે કોલાબ સંયોગ એ તમારું સૌથી શક્તિશાળી શસ્ત્ર બની શકે છે. આપ સૌનું મારી આ ચેનલ પર ફરી એકવાર સ્વાગત છે. આજે આપણે ઇન્સ્ટાગ્રામ કોલાબ સહયોગની દુનિયામાં ડાઇવ કરી રહ્યા છીએ. જો તમે જાણવા માગો છો કે પ્લેટફોર્મ પર તમારી હાજરી વધારવા માટે તથા તમારા કન્ટેન્ટની એન્ગેજમેન્ટ વધારવા માટે અન્ય સર્જકો સાથે જોડાણ કરવું શા માટે મહત્વપૂર્ણ છે, તો તમે યોગ્ય સ્થાને છો. આ વિડીયો તમારા માટે જ છે. તો ચાલો શરૂઆત કરીએ, સ્ટેપ બાય સ્ટેપ બધી વસ્તુ જોઈએ. સમસ્યા, પડકારની રજૂઆત. તો આપણા ઇન્સ્ટાગ્રામને વૃદ્ધિને વેગ આપવાનો પ્રયાસ કરતી વખતે આપણે બધા જે સંઘર્ષોનો સામનો કરીએ છીએ એના વિશે આજે વાત કરીએ છીએ. તો કે એમાં પહેલું વસ્તુ તો એ છે કે એન્ગેજમેન્ટ. ક્યારેય એવું લાગે છે કે તમે અદ્ભુત કન્ટેન્ટ પોસ્ટ કરી રહ્યા છો, પરંતુ તે કમેન્ટ વિભાગમાં માત્ર ક્રિકેટ જ છે, અથવા કેવી રીતે વ્યૂ વિશે વધુને વધુ વાત થાય, તો તમારી પાસે નક્કર ફોલોઅરની સંખ્યા હોઈ શકે છે. પરંતુ જો તમારી પોસ્ટ તમારા નાના બબલની બહાર કોઈ પણ વ્યક્તિ સુધી પહોંચતી નથી, એટલે કે તમારો જે અત્યારે જેટલા ફોલોઅર છે એટલા લોકો જ તમારી પોસ્ટ જોવે છે, કોઈ નવા લોકો જોતા નથી અથવા નવા લોકો સુધી તમારી પોસ્ટ પહોંચતી નથી, તો આવા સમય શું કરશું? કારણ કે આવો સમય જ્યારે આવી જાય છે ત્યારે કોઈ પણ ક્રિએટર માટે એ નિરાશાજનક વસ્તુ છે. અને પછી આજની કોઈ પણ વિષયની સ્પર્ધા છે, હજારો ક્રિએટર એક જ વિશિષ્ટ સ્થાનમાં ધ્યાન મેળવવા માટે વલખા મારી રહ્યા છે, તો તમે કેવી રીતે બીજા કરતાં અલગ બહાર ઊભા રહી શકો છો? તે અઘરું છે પણ અશક્ય નથી. ત્યાં જ કોલાબ કે સહયોગ આવે છે. તેઓ તમને નવા ઓડિયન્સમાં ટેપ કરવામાં અને તમારા કન્ટેન્ટને તાજું કરવામાં મદદ કરી શકે છે. સંશોધન અને વિકાસ. હવે ચાલો એ બે કોલાબના જે સહયોગ રહસ્યોનું અવલોકન કરીએ. જે ખરેખર ઇન્સ્ટાગ્રામ ગેમને વેગ આપી શકે છે, પહેલું રહસ્ય એ છે કે જે યોગ્ય કોલાબ હોય, તમારા કન્ટેન્ટના રિલેટેડ વિશિષ્ટ લોકો હોય કે જે તમારી જેવું જ કન્ટેન્ટ બનાવે છે અથવા તમારા કન્ટેન્ટના રિલેટેડ બનાવે છે, એવા લોકોને તમારા કોલેબ ભાગીદાર બનાવવા માટે શોધ કરો. તેમના ફોલોઅર દર અને એમના ઓડિયન્સ તમારા કન્ટેન્ટની સાથે મેળ ખાતા હોય, કેવી રીતે એમની ક્રિયા પ્રતિક્રિયા છે એ તપાસો. તમે ખાતરી કરવા માગો છો કે કોલેબ ભાગીદારી તમારા બંને માટે અને બંનેના ફોલોઅર્સ માટે પણ કામની સાબિત હોય. બીજું રહસ્ય એ છે કે એક સાથે આકર્ષક કન્ટેન્ટ બનાવવાનું જરૂરી છે. ઇન્સ્ટાગ્રામ લાઇવ્સ, સહ હોસ્ટ કરેલ ગિફ્ટ અથવા સંયુક્ત ફોટોશૂટ જેવા મનોરંજક વિચારો વિશે વિચારો.
ઉદાહરણ તરીકે સૌંદર્ય ઇન્ફ્લુએન્સર તથા ફેશન બ્લોગર સાથે ભાગીદારી કરીને જીવનશૈલી તથા ફેશન વિશે માર્ગદર્શિકા બનાવી શકાય છે, જે મેકઅપ દેખાવની સાથે પોશાકનું પણ પ્રદર્શન કરે છે. આ ફક્ત તમારા બંનેના ઓડિયન્સને સારું મૂલ્ય પ્રદાન કરતું નથી, પરંતુ દરેક ક્રિએટરને નવા ફોલોઅર્સ પણ વધારવામાં મદદ કરે છે. ક્લાઇમેક્સ અને કી મુમેન્ટ. તો ચાલો હું એક સરળ વાર્તા સાથે તમને આ વસ્તુ આખો સમજાવું કે આ એક ડીઓ છે, એક ટ્રાવેલ બ્લોગર અને ફ્લોટ બ્લોગર. તેઓએ ટેસ્ટ ધ વર્લ્ડ નામની એક શ્રેણી તૈયાર કરી અને બંને પોતાની જોડી બનાવી, જ્યાં તેઓ સ્થાનિક વાનગીઓ દ્વારા વિવિધ દેશોની શોધ કરે છે. તેઓએ દરેકે પોતપોતાના સમાન ઓડિયન્સ સાથે પોતાના ઇન્સ્ટાગ્રામમાં એકબીજા સાથે કોલાબ કરીને કન્ટેન્ટ પોસ્ટ કર્યા અને આ કોલાબ સંયોગ વાયરલ થઈ ગયો. ત્યારે તેમના ફોલોઅરની સંખ્યા આસમાને છે, કારણ કે એમના ઓડિયન્સ તેમના અનન્ય કન્ટેન્ટ સાથે જોડાયેલ છે. ટ્રાવેલ બ્લોગર્સે ફૂડ લવર્સ મેળવ્યા અને ફૂડ બ્લોગર્સે પ્રવાસના ઉત્સાહીને આકર્ષ્યા. એ બંને માટે એક સારી જીત હતી, જેણે ઇન્સ્ટાગ્રામ વૃદ્ધિને વધારવા માટે કોલાબ સહયોગની શક્તિ પ્રદર્શન કર્યું. નિષ્કર્ષ અને સારાંશ. આ આખી વાતનો નિષ્કર્ષ એ છે કે ઇન્સ્ટાગ્રામ પર તમારી વિઝિબિલિટી વધારવા માટે સારા જોડાણ વધારવાની જરૂર છે, યોગ્ય કોલાબ ભાગીદારો શોધીને આકર્ષક કન્ટેન્ટ બનાવવાની જરૂર છે, અને ત્યારબાદ તમારા ઇન્સ્ટાગ્રામની વૃદ્ધિના સંપૂર્ણ નવા સ્તરને અનલોક કરી શકો છો. યાદ રાખો કે એક સારું ટીમવર્ક આપણા દરેક સપનાને સાકાર કરવાનું કામ કરી શકે છે. અને કોલ ટુ એક્શનમાં મને તમારા સંયોગના જે અનુભવ છે, કોઈએ જો અત્યાર સુધી કોઈ પણ જાતના કોલાબ કર્યા હોય તો તમારા અનુભવ મને સાંભળવા ગમશે. શું તમે કોઈ સાથે જોડી બનાવી છે અત્યાર સુધી? તો નીચે કમેન્ટમાં તમારી વાર્તા લખો, મૂકો, મારી સાથે શેર કરો, અને હું નવા વિડીયોમાં આગળના વિડીયોમાં તમારી જે કાંઈ વાર્તા છે એ મારા યુઝર્સને અને નવા નવા મારા વ્યુઅર્સને તમારી વાર્તા લોકોને જણાવું કે ઇન્સ્ટાગ્રામ કોલાબના કેટલા ફાયદા છે, કોને કોને આ ફાયદા થયા છે ઇન્સ્ટાગ્રામના તમારા એકાઉન્ટ ટેગ સાથે. તો અહીંયા સુધી જો તમે આ મારો વિડીયો જોયો છે તો આશા રાખું છું કે તમને આ માહિતીના વિડીયો ગમ્યો હશે. તો આ વિડીયો અન્ય લોકો સુધી પહોંચાડો, વધુને વધુ શેર કરો, અને અહીંયા સુધી વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. જો તમને માહિતી ગમી હોય તો આ વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો, મને વધુ ને વધુ પ્રોત્સાહન મળે અને વધુ ને વધુ હું આવા વિડીયો બનાવતો રહું એના માટે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ મારા માટે ખૂબ જ જરૂરી છે. તો આ ત્રણ વસ્તુ કર્યા પછી મારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવવાનું ના ચૂકતા, જેથી કરીને મારી દરેક નવી અપડેટ, દરેક નવી માહિતી અને દરેક નવા વિડીયો તમને મળતા રહે. થેન્ક યુ સો મચ.